Yes, good morning everybody. Yesterday we have solved example number 3 and example number 5 of our litho. Today we are going to solve example number 4 of our PDF file, that is NLimited. The question is visible on the screen. It is also there with you. So have a look at it first. I am explaining the question first and then we'll move forward with the solution. गर्ल्स पे अटेंशन वेरी वेल. घणा બધા નવા એડજસ્ટમેન્ટ્સ આમાં છે, રાઈટ? અને અહીંયા આપણા ટેબલમાં બી થોડો ચેન્જ આવશે. અત્યાર સુધી બધા ટેબલ આપણે કેવાયા લીધા હતા, ટેક્સ ફ્રી વાળા લીધા હતા. આ વખતે ટેક્સેબલ વાળું આવશે, એટલે બરાબર ધ્યાનથી જોજો. ઓલરાઈટ, આઈ એમ રીડિંગ ધ ક્વેશ્ચન આઉટ, પે અટેન્શન. ધ બેલેન્સ શીટ ઓફ એના લિમિટેડ એઝ ઓન 31st March 2012 ઇઝ એઝ અંડર. ઇક્વિટી શેર 7 લેખ્સ, પ્રેફરન્સ શેર્સ, જનરલ રિઝર્વ, ડિબેન્ચર્સ, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રોવિઝન ફોર ટેક્સ, વર્કમેન્સ કમ્પન્સેશન ફંડ, વર્કમેન્સ પ્રોફિટ શેરિંગ ફંડ એન્ડ ડેપ્રિસિએશન ફંડ ઓન બિલ્ડિંગ એન્ડ મશીન. ઓન ધી એસેટ સાઇડ વી હેવ ગુડવિલ, બિલ્ડિંગ એટ કોસ્ટ, મશીનરી એટ કોસ્ટ, 10% taxable investment of face value 1 lakh, that is 1,20,000. So face value is 1 lakh and 1,20,000 is the book value. Alright, moving further. Shares in subsidiary company, stock, debtors, cash and bank, prepaid expense and advertisement suspense account. So, now additional information. The present market value of building is 9 lakhs while remaining assets are to be taken at their book value. Second adjustment, expected rate of return employed in this class of business done by NLimited is 10%, right? Next, third adjustment, important one. Income tax assessment up to last year is completed and there remains no liability for that. The provision of tax equal to 50% of profit created for this year. Okay, to jo question ma provision for tax tam na pelu cha 2 lakhs. એટલે અહીંયા શું કીધું છે, લાસ્ટ યર સુધીની કાંઈ પણ લાયબિલિટી નથી, લાસ્ટ યર સુધીનું બધું તમે પે કર્યું છે, તો કરંટ યરનું જે પ્રોવિઝન ફોર ટેક્સ અમાઉન્ટ છે એ શું છે, કરંટ યરના પ્રોફિટના 50%. તો આ જે 2 લેખ્સ છે એ કરંટ યરના પ્રોફિટના 50% છે, રાઈટ? નેક્સ્ટ એડજસ્ટમેન્ટ નંબર 4, અગેન ઇમ્પોર્ટન્ટ વન. The profit of the company before tax for the last 3 years is increasing every year by 90,000. Alright, so here the profit of last 3 years is not given, but here the information is given ke every year ketla rupees thi increase thai chhe, 90,000 thi increase thai chhe. છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ 90,000 છે એવું નથી કહેતા, બરાબર વાંચજો. ધ પ્રોફિટ ઓફ ધ કંપની બિફોર ટેક્સ ફોર ધ લાસ્ટ 3 યર્સ ઇઝ ઇન્ક્રીઝિંગ એવરી યર બાય 90,000, રાઈટ? છેલ્લા 3 વર્ષથી પ્રોફિટ દર વર્ષે 90,000 જેટલો ઇન્ક્રીઝ થાય છે. ઓકે, કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ ગુડવિલ એટ 3 યર્સ ઓફ વેઇટેડ એવરેજ સુપર પ્રોફિટ. ચોખવટ કરી જ છે, વેઇટેડ એવરેજ સુપર પ્રોફિટ લેવાનો છે. ઓલરાઈટ, પણ અહીંયા હવે તકલીફદાયક વસ્તુ એક છે કે આપણે દર વખતે કેમ જેમ 3 વર્ષના પ્રોફિટ આપી દેતા હતા એ રીતે પ્રોફિટ આપેલા નથી. તો પ્રોફિટ આપણે મિસિંગ છે, જે કેલ્ક્યુલેટ કરવાના છે, જે કેલ્ક્યુલેટ કરશું આપણે એડજસ્ટમેન્ટ નંબર 3 એન્ડ એડજસ્ટમેન્ટ નંબર 4 થી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ એક્ઝામિનેશન, રાઈટ? હજી આના પછી આપણે આવો જ એક એક્ઝામ્પલ કરીએ છીએ કે જે પેપરમાં પૂછાયેલો હોય, રાઈટ? ઓકે, તો ટીક કરી રાખજો, એડજસ્ટમેન્ટ નંબર 3 અને એડજસ્ટમેન્ટ નંબર 4 ઇમ્પોર્ટન્ટ છે. ફાઇન, ઓકે, મૂવિંગ ફર્ધર વિથ ધ સોલ્યુશન. તો તમને પહેલાં ક્વેશ્ચનમાં જોવો, માર્કેટ વેલ્યુ કોની આપેલી છે? ખાલી એક બિલ્ડિંગની જ આપેલી છે, બાકી બધી શું લેવાની છે? બુક વેલ્યુ લેવાની છે, રાઈટ? તો બિલ્ડિંગનું જો જ્યારે માર્કેટ વેલ્યુ આપેલી હોય ત્યારે એનું
કોસ્ટ પ્રાઇસ ત્યારે એનું માર્કેટ વેલ્યુ જ લેવાનું છે, ત્યારે એની કોસ્ટ પ્રાઇસ જસ્ટિફાય કરવાની નથી. પણ મશીનમાં શું થશે, જો મશીનની કોસ્ટ છે 8 લાખ માઇનસ ડેપ્રિસિએશન ફંડ 1 લાખ એટલે મશીન થશે 7 લાખ. અહીંયા તમે બ્રેકેટમાં લખી નાખજો, હું લખતા ભૂલી ગઈ છું, મશીનમાં બ્રેકેટમાં લખજો કોસ્ટ 8 લાખ્સ માઇનસ ડેપ્રિસિએશન ફંડ 1 લાખ એટલે 7 લાખ્સ. ન સમજાય તો સાઈડમાં બુકમાં ક્યાંય બી લખી નાખજો, પછી પાછું લખી લેજો તમે. આઈ રિપીટ, મશીન ઇન્ટુ બ્રેકેટ કોસ્ટ 8 લાખ્સ માઇનસ 1 લાખ ડેપ્રિસિએશન ફંડ એટલે બુક વેલ્યુ 7 લાખ્સ. ઓકે, જ્યારે માર્કેટ વેલ્યુ આપેલી હોય ત્યારે ડેપ્રિસિએશન ફંડ કમ્પ્લીટલી ઇગ્નોર કરવાનું, પણ માર્કેટ વેલ્યુ નથી આપેલી અને બુક વેલ્યુથી જ લેવાનું છે તો આપણે શું કરવું પડે, કોસ્ટ પ્રાઇસમાંથી ડેપ્રી ફંડ છે એ ડિડક્ટ કરવું પડે. ઓકે, નેક્સ્ટ, હવે જો તમારી બેલેન્સ શીટમાં સિક્વન્સ જોવો, આપણી પાસે 2 ઇન્વેસ્ટમેન્ટ છે. એક તો 10% ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ છે અને બીજું છે શેર્સ ઇન સબસિડિયરી કંપની. તો 10% ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ છે એ શું થયું, આપણું નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ થયું, તો એ આપણે કેપિટલ એમ્પ્લોઈડમાં લેતા નથી. પણ શેર્સ ઇન સબસિડરી કંપની છે એ આપણું કેવું ઇન્વેસ્ટમેન્ટ થયું, ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ થયું, બિઝનેસ માટેનું ઇન્વેસ્ટમેન્ટ થયું, તો શેર્સ ઇન સબસિડરી કંપની આપણે અહીંયા લેવા પડશે. તો જો અહીંયા એક જ ઇન્વેસ્ટમેન્ટ લીધું છે 1 લાખનું, ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ લીધું નથી. ઓકે, પછી સ્ટોક અગેઇન બુક વેલ્યુથી, ડેટર્સ લેસ BDR અગેઇન બુક વેલ્યુથી, કેશ 80,000 એન્ડ પ્રીપેઇડ એક્સપેન્સ 30,000. ક્લિયર એવરીબડી? ઓકે, સો ધ ટોટલ ઓફ અસેટ ઇઝ 22,80,000. લેસ કરીએ ટોટલ લાયબિલિટીઝ, સો 15% ડિબેન્ચર્સ 4 લાખ, ક્રેડિટર્સ 1,50,000, બિલ્સ પેએબલ 50,000, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 10,000, પ્રોવિઝન ફોર ટેક્સ 2 લાખ્સ, એન્ડ વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ 70,000. પ્રોવિઝન ફોર ટેક્સ પણ 2 લાખ્સ લેવું પડશે, નામ ભલે પ્રોવિઝન છે પણ ટેક્સ પેમેન્ટ આપણી લાયબિલિટી છે, રાઈટ? એટલે એ 2 લાખ્સ આપણા અહીંયા લખવા પડશે, રાઈટ? સો ટોટલ ઓફ લાયબિલિટી થાય છે 8,80,000, બરાબર છે? નાવ 22,80,000 માઇનસ 8,80,000, ધેટ કમ્સ ટુ 14 લાખ્સ, રાઈટ? હવે એમાંથી લેસ કરવાનું છે પ્રેફરન્સ શેર કેપિટલ. ગર્લ્સ, અગેઇન આઈ એમ રિપીટિંગ, પ્રેફરન્સ શેર કેપિટલ જ્યારે જ્યારે ક્વેશ્ચનમાં હોય ત્યારે અહીંયાથી ડિડક્ટ થશે. જેવું ક્વેશ્ચનમાં પ્રેફરન્સ શેર કેપિટલ જોવો એટલે હાઇલાઇટ કરી જ લેવાનું, જેથી કરીને તમને અહીંયા ડિડક્ટ કરવા ટાઈમે યાદ આવે. ઓકે, સો માય કેપિટલ એમ્પ્લોઈડ વિલ બી 11 લાખ્સ. નાવ એક્સપેક્ટેડ પ્રોફિટ, તો ફોર્મ્યુલા કેપિટલ એમ્પ્લોઈડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. સો 11 લાખ્સમાં એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલો કહે છે, 10%. સો માય એક્સપેક્ટેડ પ્રોફિટ વિલ બી 1,10,000. ઓકે, જો અહીંયા કેપિટલ એમ્પ્લોઈડમાં એક પણ મિસ્ટેક કરશો એટલે આખો એક્ઝામ્પલ ઇનકરેક્ટ, બરાબર, પૂરેપૂરો એક્ઝામ્પલ ખોટો પડશે. કેમ કે કેપિટલ એમ્પ્લોઈડ ખોટું હોય એટલે એક્સપેક્ટેડ પ્રોફિટ ખોટો આવે, અને એ ખોટું આવે એટલે ગુડવિલ બી રોંગ આવે. ઓલરાઈટ, સો બી વેરી કેરફુલ જ્યારે તમે કેપિટલ એમ્પ્લોઈડ કરો છો, તો ટોટલ લખતા પહેલાં બધી આઇટમ્સ 2 વખત ચેક કરી લેજો કે અમાઉન્ટ મૂકવામાં કંઈ ભૂલ નથી થઈ ગઈ ને, 1 વખત ચેક કરી લેવાનું પછી આગળ વધવાનું, રાઈટ? સો ફર્સ્ટ પોઈન્ટ વોઝ કેપિટલ એમ્પ્લોઈડ, સેકન્ડ વોઝ એક્સપેક્ટેડ પ્રોફિટ. નાવ મૂવિંગ અહેડ વિથ થર્ડ પોઈન્ટ, દેટ ઇઝ એવરેજ પ્રોફિટ. ઓકે, અત્યાર સુધીના એક્ઝામ્પલમાં શું થતું હતું ગર્લ્સ, કે જે એવરેજ પ્રોફિટ આપેલો હોય, તો વેઇટ ના આપેલા હોય તો ડાયરેક્ટ ટોટલ કરીને ડિવાઈડ બાય 3 કરીએ છીએ, અને વેઇટ્સ આપેલા હોય તો ડાયરેક્ટ એ પ્રોફિટને વેઇટ સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ. પણ અહીંયા એ પ્રોફિટ્સ જ મિસિંગ છે. ઓલરાઈટ, તો એ મિસિંગ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવા માટેની આ વર્કિંગ નોટ છે, આ બરાબર ધ્યાનથી જોજો. ઓલરાઈટ, હું રીડ કરું છું જે લખેલું છે, બાય ચાન્સ કદાચ બ્લર દેખાય તો હું બોલું એ સાંભળી તો શકશો જ, રાઈટ? હું એટલી સ્પીડમાં બોલું છું કે જેથી કરીને તમે લખી પણ શકો.
ઓરાઈટ, તો સાંભળી રહેજો બરાબર. ટેક અ પેન ઇન યોર હેન્ડ એન્ડ કીપ રાઇટિંગ ધ નોટ. ઓકે, ચલો સ્ટાર્ટ રાઇટિંગ. ઇન ધીસ એક્ઝામ્પલ, પ્રોફિટ ઓફ લાસ્ટ 3 યર્સ આર નોટ ગિવન, બટ હિન્ટ્સ રિગાર્ડિંગ current year's profit and growth of every year, growth growth, growth of every year is provided. So on the basis of same, into bracket adjustment number 3 and 4 bracket over comma, we need to find out profit of last 3 years. I read it again. In this example, profit of last 3 years are not given, but the hint regarding current year's profit and growth of the years is provided. So on the basis of the same, that is adjustment number 3 and 4, we need to find out profit of last 3 years. એટલે કે profit find કરવાની તમને hint આપેલી છે, પણ ડિરેક્ટલી પ્રોફિટ આપેલો નથી. સેકન્ડ પેરેગ્રાફ, એઝ પર એડજસ્ટમેન્ટ નંબર 3, ધ પ્રોવિઝન ફોર ટેક્સ ₹2 લાખ ઇઝ ઇક્વલ ટુ 50% ઓફ કરન્ટ યર્સ પ્રોફિટ. એટલે કે પ્રોવિઝન ફોર ટેક્સ જે આપેલું છે તો એ શું છે, કરન્ટ યરના પ્રોફિટના 50% છે. તો 50% એ 2 લાખ હોય તો કરંટ યરનો પ્રોફિટ કેટલો હોય, 100% હોય, તો તમને કરંટ યરનો પ્રોફિટ મળી જાય 4 લાખ રૂપીસ. ઓકે, તો જો અહીંયા મેં વર્કિંગ નોટ કરેલી જ છે, તો કરંટ યરનો પ્રોફિટ કેટલો થયો, 4 લાખ, બરાબર. પછી થર્ડ પેરેગ્રાફ, એટલે હું આની વાત કરું છું, રીડ કરીએ. એઝ એવરી યર પ્રોફિટ ઇઝ ઇન્ક્રીઝડ બાય 90,000, ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રોફિટ ઓફ પ્રીવિયસ યર we need to deduct 90,000 from current year's profit. અહીંયા તમને શું કહે છે, દર વર્ષે પ્રોફિટ 90,000 વધતો જાય છે, તો મારે કરંટ યરનો પ્રોફિટ 4 લાખ છે, નેક્સ્ટ યરનો ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે, 4 લાખમાં 90,000 એડ કરવા પડે, રાઈટ. પણ પ્રીવિયસ યરનો જોતો હોય તો મારે શું કરવું પડે, 4 લાખમાંથી 90,000 ડિડક્ટ કરવા પડે, તો મને આગલા વર્ષનો પ્રોફિટ મળે, બરાબર ને. તો અહીંયા એ જ કરવાનું છે, સ્ટાર્ટ કરવાનું છે કરંટ યરથી, એટલે કે 11-12. ઉપર બેલેન્સ શીટમાં યર આપેલું છે, તો કરંટ યર કયું છે, 11-12. પ્રોફિટ કેટલો છે, તો કે 4 લાખ. આ 4 લાખ પ્રોફિટ ક્યાંથી આવ્યો, તો કે અહીંયાથી આવ્યો. જો મેં માર્ક પણ કરેલા છે, હેશટેગ કરેલા છે, એક અહીંયા છે, એક આર યુ હિય અને હિય, રાઈટ. બે હેશટેગ કરેલા છે, કદાચ પ્રોપરલી વિઝિબલ નહીં થાય. તો કરંટ યરનો પ્રોફિટ 4 લાખ છે, ક્યાંથી આવ્યો, તો અહીંયાથી આવ્યો. હવે પ્રીવિયસ યરનો ગોતવો હોય તો શું કરવું પડે, આ 4 લાખમાંથી મારે 90,000 ડિડક્ટ કરવા પડે. તો પ્રીવિયસ યરનો એટલે કે લાસ્ટ યરનો 10-11નો પ્રોફિટ શું આવે, તો કે 4 લાખમાંથી 90,000 ડિડક્ટ કરવાના. આમ રિવર્સ જવાનું છે, ઉપર નીચેથી ઉપર જવાનું છે, રાઈટ. સો કરંટ યરનો પ્રોફિટ 4 લાખ, પછી એના પહેલાંના યરનો 3,10,000, અને 3,10,000માંથી પાછા 90 ડિડક્ટ કરો એટલે 2,20,000. તો હવે આપણને જે દર વખતે આપી દેતા હતા એ પ્રોફિટ આપણને મળી ગયો. સમજાણું, પ્રોફિટ બિફોર ટેક્સ કહેવા છે ને, કેમ કે હજી ટેક્સ તો બાદ કર્યો નથી, રાઈટ. સો 2,20,000, 3,10,000 અને 4 લાખ. હવે આને રીચેક કરીએ, 2,20,000માં 90,000 એડ કરો તો આવી જાય 3,10,000, યસ. અને 3,10,000માં અગેન 90,000 એડ કરો એટલે 4 લાખ આવી જશે, જે આપણા કરંટ યરનો પ્રોફિટ છે. ઇટ મીન્સ આપણું જે આ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરેલો છે એ કરેક્ટ છે,
राइट आ नोट्स पाछी आखी व्यवस्थित रीते लखी लेजो अने पाछू आ वीडियो सांभळजो अने जोजो एटले एक्झेक्टली आइडिया आवी जशे के शुं कर्युं छे. फर्धर बीजा एक्जाम्पल्समां बी आपणे आवी रीते करवानुं ज छे एटले चिंता नहीं करता आवडी ज जशे. छतां बी कंई क्वेरी के डाउट होय तो मने टेक्स्ट करी देजो, मेसेज करी देजो. फाइन, नेक्स्ट मूविंग फर्धर. हवे जो तमने एवरेज प्रॉफिट एटले के तमने प्रॉफिट बिफोर टेक्स ऑफ लास्ट 3 इयर्स मळी गयो. ओके, तो हजी आपणे एनું એવરેજિંગ તો કર્યું જ નથી, પણ આપણને શું કીધું છે? વેઇટેડ એવરેજ સુપર પ્રોફિટ કીધા છે, નંબર ઓફ યર્સ, રાઈટ? 3 યર્સ ઓફ વેઇટેડ એવરેજ સુપર પ્રોફિટ. તો એના માટે વેઇટ્સ આપવા પડે. હવે વેઇટ્સ આપેલા હોય કે ના આપેલા હોય, 1, 2, 3 જ દેવાના, રાઈટ? જનરલી 1, 2, 3 જ વેઇટ્સ આપેલા હશે. બીજી વસ્તુ, અહીંયા જો ચોખવટ ના કરેલી હોત ને કે વેઇટેડ એવરેજ સુપર પ્રોફિટ, તો બી આપણે વેઇટ્સ આપત જ. આપણો રૂલ શું છે? જ્યારે તમારો પ્રોફિટ છે એ કન્ટિન્યુઅસલી ગ્રોથ ટ્રેન્ડમાં હોય તો તમારે વેઇટ્સ આપવા પડે. તો અહીંયા જો એવરી યર ઇન્ક્રીઝ જ થાય છે, એક યરમાં ડિક્રીઝ ને ઇન્ક્રીઝ ને એવું નથી થતું, રાઈટ? એટલે આપણે વેઇટ્સ તો આપવા જ પડશે, રાઈટ? તો ફર્સ્ટ પેરેગ્રાફ વાંચીએ શું લખ્યું છે. સો નાવ એઝ પ્રોફિટ ઇઝ ઇન ગ્રોથ ટ્રેન્ડ, વેઇટ્સ શુડ બી અપ્લાઇડ and weighted average profit should be found out as under, right? નીચે મુજબ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો યર લખી નાખ્યો, પ્રોફિટ બિફોર ટેક્સ લખી નાખ્યા જે હમણાં કેલ્ક્યુલેટ કરીએ એ, પછી વેઇટ્સ લખી નાખ્યા 1, 2, 3 અને વેઇટેડ પ્રોફિટ. તો ફર્સ્ટ યરમાં શું થશે? 2,20,000 ઇન્ટુ 1 એટલે 2,20,000, પછી 3,20,000 ઇન્ટુ 2 અને 4,00,000 × 3 એટલે મને મારો વેઇટેડ પ્રોફિટ મળી ગયો. હવે આ ત્રણેયનું ટોટલ એટલે 21,40,000, રાઈટ? હવે વેઇટેડ એવરેજ પ્રોફિટ કેમ મળે? 20,40,000 ડિવાઇડેડ બાય 6, ટોટલ ઓફ વેઇટ્સ 3 + 2 + 1. તો મારો વેઇટેડ એવરેજ પ્રોફિટ શું થયો? 3,40,000. ઓકે, તો અહીંયા સુધી બે નવા પોઈન્ટ આવ્યા. પ્રોફિટ નહોતો આપેલો એટલે આપણે પ્રોફિટ કેલ્ક્યુલેટ કર્યું, એન્ડ એ બી રિવર્સ ફોર્મેટમાં, રાઈટ? હવે વેઇટેડ એવરેજ એડજસ્ટેડ પ્રોફિટ. હવે એડજસ્ટમેન્ટ શું કરવાનું છે? તો કે ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ, બરાબર? તો જુઓ, હિયર ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ટેક્સેબલ. તમને બેલેન્સ શીટમાં જ કીધું છે કેવો છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ટેક્સેબલ છે, રાઈટ? તો પહેલાં તો અહીંયા જે વેઇટેડ એવરેજ પ્રોફિટ આવ્યો એ અહીંયા લખવાનો 3,40,000, રાઈટ? હવે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ છે ને એ ટેક્સેબલ છે, તો ટેક્સ ભર્યા પછી એ બાદ થશે. સમજાણું? ટેક્સ ફ્રીમાં અત્યાર સુધી શું કરતા? પહેલાં ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ડિડક્ટ કરતા ને પછી ટેક્સ પે કરતા. હવે આ ટેક્સેબલ છે તો પહેલાં શું કરી દેવાનું? ટેક્સ પે કરવાનું. એટલે જો 3,40,000 માઇનસ એના 50% ટેક્સ એટલે 1,70,000, એટલે શું આવ્યું? 1,70,000. સમજાણું? પછી હવે ઇન્ટરેસ્ટ ઓન ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ ડિડક્ટ થશે. પણ ચોખવટ કરે જ છે કે ઇન્ટરેસ્ટ કેવો છે? ટેક્સેબલ છે. તો મને 10,000 ઇન્ટરેસ્ટ મળતો હોય તો સામે મારે 5,000 પહેલાં ટેક્સ ભરવો પડે, તો મારી એકચ્યુઅલ ઇન્કમ કેટલી થઈ? 5,000 જ થઈ. તો જો અહીંયા મેં વર્કિંગ કરેલું છે કે ઇન્ટરેસ્ટ ઓન ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ કેના ઉપર મળે, તો કે પહેલાં તો ફેસ વેલ્યુ પર મળે. તો ફેસ વેલ્યુ કેટલી છે? તો કે 1,00,000 છે. તો 1,00,000 10% એટલે 10,000. એના ઉપર પણ મારે શું કરવાનું છે? 50% ટેક્સ પે કરવાનું છે, એટલે 5,000 ટેક્સ પે કરીશ. એટલે મારી ઓરિજિનલ ઇન્કમ કેટલી થશે ઇન્વેસ્ટમેન્ટમાંથી? ઓનલી 5,000. તો એ હું 1,70,000માંથી હું ડિડક્ટ કરીશ 5,000, એટલે શું મળ્યું? 1,65,000, રાઈટ? આની વાત કરું છું. હવે આના પછી શું ડિડક્ટ કરવાનું? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ડિડક્ટ કરવાનું. એટલે મારો વેઇટેડ એવરેજ એડજસ્ટેડ પ્રોફિટ થશે 1,35,000. ઓકે, રિપીટ કરું છું પૂરેપૂરું ટેબલ. વેઇટેડ એવરેજ એડજસ્ટેડ પ્રોફિટ,
અહીંયા નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટનો જે ઇન્ટરેસ્ટ છે એ ટેક્સેબલ છે, રાઈટ? અત્યાર સુધી બધું આપણે શું લીધું? ટેક્સ ફ્રી લીધું હતું, પણ અહીંયા કેવું છે? ટેક્સેબલ છે, રાઈટ? તો પહેલાં 340,000માંથી ટેક્સ ડિડક્ટ કરીએ છીએ, પછી ઇન્ટરેસ્ટ ઓન ટેક્સેબલ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખના 10% એટલે 10,000 એમાંથી પણ એનો ટેક્સ બાદ કરવાનો, અને પછી બહારની કોલમમાં એની રકમ લખવાની 5,000, અને પછી ડિડક્ટ કરવાના પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, એટલે તમને વેઇટેડ એવરેજ પ્રોફિટ મળી જશે 1,35,000. ક્લિયર એવરીબડી? ઓકે, નાવ નેક્સ્ટ સુપર પ્રોફિટ. તો શું ફોર્મ્યુલા છે સુપર પ્રોફિટની? વેઇટેડ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. તો વેઇટેડ એવરેજ પ્રોફિટ કેટલો થયો? વેઇટેડ એવરેજ એડજસ્ટેડ પ્રોફિટ 1,35,000, અને એક્સપેક્ટેડ પ્રોફિટ આવે છે 1,10,000. તો મારો સુપર પ્રોફિટ કેટલો થશે? 25,000. ઓકે, સો નાવ લાસ્ટ સ્ટેપ, વેલ્યુ ઓફ ગુડવિલ ફોર્મ્યુલા ઇઝ સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ યર્સ. તો સુપર પ્રોફિટ એટલે 25,000, સુપર પ્રોફિટ એટલે એડિશનલ પ્રોફિટ, એક્સ્ટ્રા પ્રોફિટ. તો એક્સ્ટ્રા પ્રોફિટ કેટલો? તો કે એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલો છે? 1,10,000, અને એકચ્યુઅલી કેટલી તમે રિસીવ કરો છો? 1,35,000. સો યુ આર ગેટિંગ મોર પ્રોફિટ ધેન એક્સપેક્ટેડ, સો ધ ડિફરન્સ ઓફ મોર પ્રોફિટ ઇઝ કોલ્ડ સુપર પ્રોફિટ, રાઈટ? સો નાવ ધ વેલ્યુ ઓફ ગુડવિલ વિલ બી સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ યર્સ ઓફ પરચેસ. સો સુપર પ્રોફિટ ઇઝ 25,000 ઇન્ટુ કેટલા યર્સ થશે? 3 યર્સ. સો ઇન ધીસ એક્ઝામ્પલ ધ વેલ્યુએશન ઓફ ગુડવિલ ઇઝ 75,000. ઓકે, સો 2 new points ઇન ધીસ એક્ઝામ્પલ. કરંટ યર્સ પ્રોફિટ ઇઝ નોટ ગિવન, મોર ઓવર અધર 2 યર્સ પ્રોફિટ ઇઝ નોટ ગિવન, બટ ઓનલી હિન્ટ્સ આર ગિવન ઇન રિસ્પેક્ટ ઓફ યોર ઇન્કમ ટેક્સ અસેસમેન્ટ એન્ડ પ્રોફિટ ઇઝ ઇન્ક્રીઝડ બાય 90,000 એવરી યર, રાઈટ? હું તમને વિડીયોમાં સેટ કરી દઉં છું, તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો. તો ચલો 4th question એન્ડ અ લિમિટેડ, યુ કેન ટેક ધ સ્ક્રીનશોટ, પણ પછી બુકમાં લખી તો લેવાનું જ છે, એડજસ્ટ કરી દઉં છું. યુ કેન નાવ ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે, ક્લિયર? નેક્સ્ટ આ તમારું 2nd page સેમ એક્ઝામ્પલનું. ઓકે, યુ કેન ટેક ધ સ્નેપશોટ રાઇટ નાવ ઇફ યુ વિશ. નાવ 3rd page, ઇમ્પોર્ટન્ટ વન વન્સ અગેન. And now 4th page, this super profit and goodwill. Okay, તો ખાસ યાદ રાખજો, આ એક્ઝામ્પલમાં 3 વસ્તુઓ નવી કરી. એક તો પ્રોફિટ નથી આપેલો, પછી કરંટ યરના પ્રોવિઝન ફોર ટેક્સના ઉપરથી કરંટ યરનો પ્રોફિટ ગોત્યો, અને એના ઉપરથી લાસ્ટ 2 યર્સના પ્રોફિટ કેલ્ક્યુલેટ કરીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેજર ડિફરન્સ શું અલગ છે અહીંયા બીજા બધા એક્ઝામ્પલ કરતાં? અત્યાર સુધી આપણે ટેક્સેબલવાળું ટેબલ જ લેતા, તમારી નોટ્સની ડાબી બાજુની વાત કરું છું, રાઈટ? હવે જમણી બાજુનું જે ટેબલ છે, વેન ઇન્ટરેસ્ટ ઇઝ ટેક્સેબલ, એ ટેબલ આપણે ધ્યાનમાં લેવાનું છે, રાઈટ? તો આ તમારો એક આખો 4th example થઈ ગયો એના લિમિટેડનો. પ્રોપરલી રીડ કરી, સાંભળી, અને પાછું એક્ઝામ્પલ તમારે તમારી બુકમાં લખવાનું છે. ઓલરાઈટ, સો ડોન્ટ ફરગેટ ટુ રાઇટ યોર એક્ઝામ્પલ ઇન યોર નોટબુક. ફાઇન, થેન્ક યુ ઓલ.